નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક પેપર સોલ્યુશન જોવાના છીએ જે આ આપણને વીએસની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાનું છે કેમ કે જોઈએ તો પીજીવીસીએલની પરીક્ષાને હવે થોડાક દિવસની જ વાર છે એટલા માટે હવે આપણે જેમ બને એમ વધારે પેપર સોલ્યુશન લાવીશું અને મિત્રો જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો કેમ કે આવા નવા નવા વિડીયો હું દરરોજ લાવતો રહું છું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જો તમે હજુ સુધી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન ન હોય તો તમે તેમાં જોઈન થઈ જજો તમે જોઈન ન હોય તો હું તેને ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ અને આ જે તમે નંબર જોઈ રહ્યા છો તેમાં મને હાઈનો મેસેજ કરશો તો ત્યાંથી પણ તમે જોઈન થઈ શકશો તો હવે મિત્રો આપણે આપણા પ્રશ્નો જોઈએ તો આપણો પહેલો પ્રશ્ન છે કે અકસ્માત થવાનું મુખ્ય કારણ શું હોય છે કે અકસ્માત થવાનું મુખ્ય કારણ શું હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે સલામતીના નિયમોનું ઉલ્લંઘન જાણકારીનો અભાવ અને બિન સલામત યંત્ર કે સાધનોનો ઉપયોગ આ ત્રણેય અકસ્માત થવાના મુખ્ય કારણ બની શકે છે મિત્રો આ વિડિયોમાં આપણે ઔદ્યોગિક સલામતીના બધા પ્રશ્નો લઈશું કેમ કે ઔદ્યોગિક સલામતીના પણ પરીક્ષામાં ઘણા પ્રશ્નો આવતા હોય છે ત્યારબાદ હવે નંબરનો પ્રશ્ન જોઈએ કે અકસ્માત એ ખાલી જગ્યા તો કે અકસ્માત એ શું છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે અનિયોજિત ઘટના છે અનિયંત્રિત ઘટના છે અને અચ્છનીય ઘટના છે અકસ્માતે આ ત્રણેય જવાબ સાચા છે ત્યારબાદ હવે ત્રણ નંબરનો પ્રશ્ન જોઈએ કે નિશીના પૈકી કયું સાધન વ્યક્તિગત સુરક્ષા એટલે કે પીપીઈ નું પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ નું છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ સેફટી બેલ્ટ અને એપ્રોન રબર ગ્લોવ અને સેફ્ટી શૂઝ આ ત્રણેય ઓપ્શન એ પીપીઈ ના સાધનો છે હવે ત્યારબાદ ચાર નંબરનો પ્રશ્ન જોઈએ તો કે વાગવાથી લોહી નીકળે નીકળે કે સોલાઈ જાય ત્યારે નીચેના પૈકી કયા પ્રવાહીથી ઘા સાફ કરવા જોઈએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ડેટોલ કે સેવલોન આપણને જ્યારે વાગ્યું હોય ત્યારે તેના ઘા સાફ કરવા માટે આપણે ડેટોલ કે સેવલોનનો ઉપયોગ કરીશું ત્યારબાદ હવે પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે વાગવાથી જે ઘા લાગે ત્યારે નીચેના પૈકી કઈ પેસ્ટ લગાડવી જોઈએ મિત્રો આ બધા પ્રશ્નો તમને સામાન્ય લાગતા હશે પણ આ પ્રશ્નો સામાન્ય નથી ઘણી વખત આ એક્ઝામમાં પૂછાતા હોય છે ત્યારે કોઈ લોકોને ખબર હોતી નથી એટલે તમે એકવાર પરીક્ષા દેવા તે પહેલા આ બધા પ્રશ્નો જરૂર જોઈ લો કે વાગવાથી ઘા લાગે છે ત્યારે નીચેના પછી કઈ પેસ્ટ લગાડવી જોઈએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી બી અથવા સી કે બીટાડીન અને સોફ્રામાઈસીન આ બંને પેસ્ટ લગાડવી જોઈએ હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સ કે આંખમાં કણ કે કચરો પડે ત્યારે શું કરશો હવે ત્યાં આપણને જો આંખમાં કચરો પડે તો આપણે શું કરીશું તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે બે બી અથવા સી કે આંખમાં ખૂબ પાણી નાખવું અને આંખને પાણીમાં રાખી પટપટાવવી આ બંને જવાબ આવશે ત્યારબાદ હવે સાત નંબરનો પ્રશ્ન જોઈએ તો કે લોખંડ કે અન્ય મેટલ વાગે ત્યારે કે લોખંડ કે અન્ય મેટલ વાગે ત્યારે શું કરવું જોઈએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ કે ડેટોલ થી ઘા સાફ કરવો જોઈએ એન્ટિસેપ્ટિક પેસ્ટ કે પાવડર લગાડવો જોઈએ અને સી ટિટાનસ એટલે કે ટીટી નું ઇન્જેક્શન લેવડાવવું જોઈએ હવે ત્યારબાદ 8 નંબર નો પ્રશ્ન જોઈએ તો કે વ્યક્તિને ગરમીની ગરમીથી શું લાગે કે ડિહાઇડ્રેશન થાય છે સોરી વ્યક્તિને ગરમીથી લૂ લાગે કે ડિહાઇડ્રેશન થાય છે ત્યારે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ દર્દીને ઓ આર એસ નું દ્રાવણ પીવડાવવું જોઈએ તો તો કે સારા સારા જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે અકસ્માતમાં ઘટાડો થાય છે મિત્રો જોજો સારા હાઉસકીપિંગથી કીધું છે કે અકસ્માતમાં ઘટાડો થાય છે કર્મચારીઓમાં કામનો જુસ્સો વધે છે અને માણસો કે મટીરિયલની ફેરફાર સરળ રહે છે આ ત્રણેય સારા હાઉસકીપિંગની હાઉસકીપિંગમાં આવશે ત્યારબાદ દસ નંબરમાં જોઈએ તો કે શરીરના કયા ભાગમાં શોકની અસર અન્ય ભાગની સરખામણીમાં વધારે થાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ જીભ અને કાનના ભાગે કેમ કે મિત્રો જીભ અને કાન ખૂબ જ સોફ્ટ હોય છે એટલે તે બંને જગ્યાએ આપણને શોકની અસર સૌથી વધારે થતી હોય છે ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર અગિયાર કે શોક લાગેલ વ્યક્તિ બેભાન થયો હોય ત્યારે તેને પીવા માટે કયું પ્રવાહી આપવું જોઈએ જ્યારે શોક લાગેલ વ્યક્તિ બેભાન હોય છે ત્યારે તેને પીવા માટે આપણે શું આપવું જોઈએ મિત્રો આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે ઘણા લોકો આમાં પાણી જવાબ લખતા હોય છે પણ એવું નથી તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એક પણ નહીં કેમ કે શોક લાગેલ વ્યક્તિ જ્યારે બેભાન થયો હોય ત્યારે તેને કશું જ પીવડાવવું જોઈએ નહીં સૌથી પહેલા તેને બેભાન હાલતમાંથી બહાર લાવવો જોઈએ ત્યારબાદ હવે બાર નંબરના પ્રશ્નમાં જોઈએ તો કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરતા પહેલા કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરતા પહેલા શું કરવું જોઈએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે કે આપેલ તમામ એટલે દર્દીના ઢીલા કરો ઓપ્શન બી જો દર્દીના મોઢામાં કોઈ પદાર્થ હોય તો તે દૂર કરો અને ઓપ્શન સી જો દર્દી બંધ રૂમમાં હોય તો બારી બારણા ખોલી નાખો આ ત્રણેય ક્રિયા કરવી જોઈએ ત્યારબાદ તેર નંબરનો પ્રશ્ન જોઈએ તો કે વ્યક્તિની સાતી કે સાતીના આગળના ભાગમાં શારીરિક ઈજા થઈ હોય ત્યારે કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીત યોગ્ય માનવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ સેફરની રીત કે વ્યક્તિને સાતી કે સાતીના આગળના ભાગમાં શારીરિક ઈજા થઈ હોય ત્યારે કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયામાં સેફરની રીત માનવામાં આવે છે ત્યારબાદ ચૌદ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ક્લાસ બી ફાયરમાં નીચેના પૈકી કયું પરિબળ હોય છે હવે ક્લાસ બી ફાયરમાં કયું પરિબળ આવે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ફ્લેમેબલ ઓઇલ એ ક્લાસ બી ફાયરમાં ફ્લેમેબલ ઓઇલનું બળતણ હોય છે હવે ત્યારબાદ પંદર નંબરનો પ્રશ્ન જોઈએ તો કે આગ એ ખાલી જગ્યાનું મિશ્રણ છે હવે આગ લાગવા માટે આપણે શેનો શેનો ઉપયોગ કરીએ સોરી આગ લગાડવા માટે આપણે કઈ કઈ વસ્તુનું મિશ્રણ જોઈએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ફ્યુઅલ હીટ અને ઓક્સિજન આગ માટે આ ત્રણેય વસ્તુ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ હવે મિત્રો સત્તર નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ક્લાસ એ ફાયરમાં નીચેના પૈકી કયું બળતણ હોય છે જોઈએ તો ક્લાસ એ ફાયરમાં કયું બળતણ હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ કે લાકડું ઘાસ અને કપાસ આ ત્રણેય એ ક્લાસ ફાયરમાં આવતા હોય છે ત્યારબાદ હવે અઢાર નંબરનો પ્રશ્ન જોઈએ તો કે લીલા બેક બ્રેક સોરી લીલા બેકગ્રાઉન્ડમાં સફેદ સિમ્બોલ એ કયા પ્રકારના ચિહ્નો માટે વપરાય છે કે લીલા બેકગ્રાઉન્ડમાં સફેદ સિમ્બોલે કયા પ્રકારના સિન્હ માટે વપરાય છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ફોર્મેશન સાઇન કે લીલા બેકગ્રાઉન્ડમાં સફેદ સિમ્બોલે ઇન્ફોર્મેશન સાઇન સિન્હ માટે વપરાય છે ત્યારબાદ હવે ઓગણીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે આઈએસઓનું પૂરું નામ શું છે મિત્રો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે આઈએસઓ એટલે શું તો હવે આઈએસઓનું પૂરું નામ જોઈએ તો કે ઓપ્શન સી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝ

રીત પૈકી કઈ રીતનો ઉપયોગ ગમે તે પરિસ્થિતિમાં કરી શકાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી હવા ભરવાની રીત મિત્રો આ જે રીત છે તે કૃત્રિમ કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત એવી છે કે તે ગમે તે પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ હવે બાવીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકીની કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીત ભારે શરીર વાળા દર્દી માટે અનુકૂળ નથી તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી રીત રીત કે એ ભારે લોકો માટે અનુકૂળ નથી હવે ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો કે જે તાપમાને બળતણ સળગવા લાગે તે તાપમાનના બિંદુને ખાલી જગ્યા કહેવાય છે હવે આપણે જે બળ જે તાપમાને બળતણ સળગવા લાગે છે તે બિંદુને આપણે શું કહે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી જવલન બિંદુ કે જે તાપમાને બળતણ સળગવા લાગે છે તે તાપમાને તાપમાનના બિંદુને જવલન બિંદુ કહેવામાં આવે છે હવે ત્યારબાદ મિત્રો પ્રશ્ન જોઈએ તો કે આગને કેટલી શ્રેણીમાં વહેંચવામાં આવે છે કે આગ હોય છે તેને કેટલી શ્રેણીમાં વહેંચવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ચાર કે આગને કુલ ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છે ત્યારબાદ હવે પચીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ક્લાસ બી ફાયરમાં નીચેના પૈકી કયું બળતણ સામેલ નથી

ત્યારબાદ હવે સત્યાવીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે હેલોન એક્સટિંગ્યુશરમાં કયું કેમિકલ ભરવામાં આવે છે આપણે જે હેલોન હેલોન એક્ટિંગ્યુશર હોય છે તેમાં કયું કેમિકલ ભરવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઓ ટુ પ્લસ એસ ટુ ઓ કે હેલોન એક્સટિંગ્યુશરમાં ઓ ટુ પ્લસ એસ ટુ ઓ કેમિકલ ભરવામાં આવે છે ત્યારબાદ હવે અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે નાના પાયે લાગેલી ક્લાસ એ ફાયરની આગ ઓલવવાનું સરળ અને હાથવગું ફાયર એસ્ટિંગ્યુસર એટલે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ રેતી કે જ્યારે નાના પાયે આગ લાગી હોય ત્યારે રેતી દ્વારા તેની આગ ઓલવવામાં આવે છે આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે સબસ્ટેશનમાં રેતી ભરેલી ડોલો તૈયાર હોય છે જ્યારે નાની આગ લાગે છે ત્યારે તેનો ઉપયોગ કરતા હોય છે હવે ત્યારબાદ ઓગણત્રીસનો પ્રશ્ન જોઈએ તો કે ઓટોમેટિક ઓપરેટેડ ફાયર એસ્ટિંગ્યુસર નિશ્ચિત ખાલી જગ્યા ઓપરેટ થાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી તાપમાન કે ઓટોમેટિક ઓપરેટેડ ફાયર એસ્ટિંગ્યુસર જે હોય છે તે તેના તાપમાનના લીધે ઓપરેટ થતા હોય છે ધારો કે કોઈ રૂમમાં આગ લાગી ગઈ ત્યાંનું તાપમાન વધે છે ત્યારે તે ઓટોમેટિક તે ફાયર એસ્ટિંગ્યુસર કામ કરવાનું ચાલુ કરી દેશે ત્યારબાદ હવે ત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે સલામતીના સિંહોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે હવે જોઈએ તો સલામતીના સિંહોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ચાર કે સલામતી સલામતીના સિંહોને મુખ્ય ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે ત્યારબાદ હવે એકત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે સફેદ બેકગ્રાઉન્ડમાં ઉપર લાલ બોર્ડર અને કાળો ક્રોસ એ કયા પ્રકારના સલામતી ચિહ્ન માટે વપરાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ પ્રોહિબિશન ત્યારબાદ હવે બત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે પીળા બેકગ્રાઉન્ડમાં ઉપર કાળી બોર્ડર અને કાળો કાળા કલરમાં કયા પ્રકારના સલામતી चिन्ह માટે વપરાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી વોર્નિંગ સાઇન હવે ત્યારબાદ તેત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે સ્ટાન્ડર્ડ વસ્તુઓ વાપરવાથી શું ફાયદો થાય છે હવે આપણે સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરીએ તો શું ફાયદો થાય તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે ઓપ્શન એ સલામતી જળવાય છે ઓપ્શન બી વસ્તુઓનું આયુષ્ય વધારે હોય છે ઓપ્શન સી વસ્તુઓમાં એક સૂત્રતા જળવાય છે આ ત્રણેય ફાયદા હોય છે સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવાના ત્યારબાદ ચોત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે સ્ટાન્ડર્ડાઇઝેશન માટેની બી સંસ્થા કયા દેશમાં કાર્યરત છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઇન્ડિયા કે સ્ટાન્ડર્ડાઇઝેશન માટે બી આઈ સંસ્થા એ ઇન્ડિયામાં કાર્યરત છે ત્યારબાદ પાંત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય લેવલે સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કઈ સંસ્થા કાર્ય કરે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ આઈ એસ ઓ કે આંતરરાષ્ટ્રીય લેવલે સ્ટાન્ડર્ડાઇઝેશન માટે આઈએસઓ સંસ્થા કાર્ય કરે છે ત્યારબાદ હવે છત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે વસ્તુની ગુણવત્તાની ખાતરી શેનાથી થાય છે હવે આપણે વસ્તુની ગુણવત્તાની ખાતરી કરવી હોય તો શેના દ્વારા થાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે વસ્તુનો વપરાશ કરીને કે વસ્તુની ગુણવત્તાની ખાતરી આપણે વસ્તુનો વપરાશ કરીને થાય છે ત્યારબાદ હવે સાડત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય લેવલે સ્ટાન્ડર્ડાઈઝેશનનું વડું મથક ક્યાં છે હવે આંતરરાષ્ટ્રીય લેવલે આપણે સ્ટાન્ડર્ડાઈઝેશનનું વડુ મથક જોઈએ તો કે ઓપ્શન ડી ઝીનીવામાં છે ભારતમાં કીધું હોત તો તે દિલ્હીમાં હોત પણ આ સોરી ઇન્ટરનેશનલ કીધું છે એટલે તે ઝીનીવામાં આવશે ત્યારબાદ હવે આડત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો કે સ્ટાન્ડર્ડાઈઝેશન માટે આઈએસઓ દ્વારા ગુણવત્તા માટે કઈ સિરીઝની સિસ્ટમ અમલમાં છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી નવ હજાર કે સ્ટાન્ડર્ડ માટે આઈએસઓ દ્વારા ગુણવત્તા માટે નવ હજાર સિરીઝની સિસ્ટમ અમલમાં છે ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન ઓગણચાલીસમો પ્રશ્ન જોઈએ તો કે DIN એ કયા દેશની સ્ટાન્ડર્ડડાઈઝેશન માટે કાર્ય કરતી સંસ્થા છે જે આ આપણે આઈએસઓ છે એવી રીતે આ DIN એ કયા દેશની સ્ટાન્ડર્ડડાઇજેશન માટે કાર્યરત સંસ્થા છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી જર્મની ડીઆઈએન એ જર્મની દેશની માટે સંસ્થા છે છે તો મિત્રો આ આ પૂર્ણ હું આશા કરું છું કે તમને પ્રશ્નોમાં મજા આવી હશે ને તમારે થોડાક દિવસની અંદર એક્ઝામ છે તેમાં તમારે આ કામ લાગશે અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને જો તમે હજુ સુધી અમારા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તમે હું તમને તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈન થઈ જજો